गुड मॉर्निंग विद्यार्थी मित्रों, श्री एसटी व्यास शारदा विद्या मंदिर ना ऑनलाइन एजुकेशन में आप सर्वनु हार्दिक स्वागत। धोरण 11 आप सर्वने नवा वर्ष की खूब शुभेच्छा। आपने तथा आपका परिवार ना तमाम सभ्यों ने नव वर्ष खूब आनंदमय और सुखमय जाए ये भी हमारे शारदा परिवार तरफ थी आप सर्वने खूब शुभेच्छा। धोरण 11 विषय आपणो एकाउंट जेमा भाग एक आपणे चलाव्यो छे। गया सेशन में आपणे दिवाळी पछी खतौनी अने काचू सर्वेयु चलाव्यो। हवे भाग एक नो छेल्लो चेप्टर 11 नंबर नामे नु बैंक सिद्धांत मेळ एना विषय पे चर्चा करीशुं। विद्यार्थियों आ चेप्टर आपणा माटे पण घणो उपयोगी छे, फक्त धोरण 11 ना अभ्यासक्रम माटे ज पूरतुं नथी, एटलुं जरूरी नथी, परंतु अगाउ तमे ज्यारे पण तमारा व्यवसायमां वर्षो क्षेत्रमां जशो त्यारे पण तमने आ चेप्टर घणो उपयोगी बनशे, એટલે આપણે વધુ ધ્યાનથી એને ગણીશું। તો સૌપ્રથમ તો હું તમને પહેલા બેંક સિદ્ધાંતનો અર્થ બતાવી દઉં, પછી એને હું સમજૂતી આપું છું તમને કે તમે ધ્યાનપૂર્વક સમજો। બીજું, જ્યારે પણ આપણું સેશન ચાલુ થાય તો તમારે તમારી ચોપડી સાથે રાખવાની કે જેને પરિણામે તમને એમાંથી જાણવા મળે અને સમજવા પણ મળે। આપણે આ કોરોનાની મહામારીને કારણે દરેક ચેપ્ટરમાંથી ઘણા ઘણા પ્રકરણો ઘણા ઘણા મુદ્દાઓ રદ કર્યા છે, એટલે બોર્ડ પર હું જે ભણાવું જે સમજાવું એટલું આપણે આપણા અભ્યાસક્રમમાં ચાલુ રાખવાનું છે, એટલે દરેક મુદ્દાને આપણે આમાં આવરી લેવાના નથી। તો હવે આપણે બેંક સિદ્ધાંત કોને કહેવાય, તેનો અર્થ અને શા માટે બનાવવો પડે એના વિશે માહિતી તમને હું આપું છું। વિદ્યાર્થી મિત્રો, મેં પેલા ઉપર અર્થ લખ્યો છે એની પેલા સમજૂતી લઈએ। આપણે ભાગ એક નું છેલ્લું ચેપ્ટર છે 11 નંબર નું બેંક સિદ્ધાંત। તો કોને બેંક સિદ્ધાંત કહેવાય તમે પેલા આપણે અર્થ જોયો। અગાઉ આવો મેળ વાળો આપણે પ્રકરણ શીખી ગયા રોકડ મેળ, જેમાં આપણે રોકડની મેળવણી કરતા હતા। અહીંયા પણ પાછો તો મેળ આવ્યો, અહીંયા પણ આપણે મેળવણી કરવાની કોની બેંક સિદ્ધાંતની। તો કે બેંક સિદ્ધાંતની મેળવણી કેમ કરવી પડે એ પહેલા આપણે અર્થ જોઈએ કે બેંક ખાતા પ્રમાણેની બાકી અને પાસબુક પ્રમાણેની બાકીમાં મળતા તફાવતના કારણો શોધી બાકી મેળવવા માટે જે પત્રક તૈયાર કરવામાં આવે છે તે પત્રકને બેંક સે બેંક સિદ્ધાંત મેળવણી પત્રક કે બેંક સિદ્ધાંત મેળ કહેવાય। હવે અર્થની તમે લખ્યો છે વાંચશો તો ખરા જ, પણ પહેલાં તમે સમજો તે આ કે હવે ઈ કોમર્સ તો જમાનો થઈ ગયો, આપણે ક્યાંય પણ કોઈ વસ્તુની ચૂકવણી કરવી હોય આપણે મોબાઈલ દ્વારા કરીએ છીએ, પેટીએમથી કરીએ છીએ, હે ને? ખરા, એટલે મોટાભાગના જે વ્યવહારો છે આપણા આપણા રોજિંદા વ્યવહારોની ચૂકવણી પણ આપણે મોબાઈલથી ગૂગલ પેથી પેટીએમથી આ બધા એપ દ્વારા આપણે કરીએ છીએ। એવી જ રીતે ધંધામાં પણ ધંધાનો માલિક ખરીદી કરે અથવા તો વેચાણ કરે અથવા તો ખર્ચાની કોઈ ચૂકવણી કરે અથવા તો આવક મેળવે, આ બધા ધંધાના વ્યવહારોમાં 90% વ્યવહારો હવે ચેક દ્વારા થઈ ગયા। વેપારી ખરીદી કરે એટલે જથ્થાબંધ માલની ખરીદી કરે, જથ્થાબંધની માલની ખરીદીનો જે ચૂકવણી છે એ રોકડેથી ન કરતા સેના દ્વારા કરશે, ચેક દ્વારા। વેચાણ કરે તો વેચાણમાં પણ નાણાં એને મળે એ રોકડા ઓછા પણ ચેક દ્વારા મેળવે। ખર્ચાની ચૂકવણી કર્મચારીઓને પગાર, મકાનનું ભાડું, વટાવ, કમિશન આ બધા ખર્ચા
મારી વચ્ચે અને બેંક વચ્ચેનો વ્યવહાર થઈ ગયો। આ વ્યવહાર એ છે જેની નોંધ મારે પણ કરવાની અને બેંકે પણ કરવાની। મે બેંકમાં રોકડા ભર્યા, મારા રોકડા ગયા એટલે મારે નોંધ કરવાની। મે બેંકમાં ભર્યા, બેંક સ્લિપ વધી એટલે બેંકે પણ નોંધ કરવાની। ટૂંકમાં વ્યવહાર એ પણ લખનારા બે જણા, વેપારી પોતે અને બેંક। પરિણામે ક્યારે કોઈ ભૂલ કે ચૂક થઈ જાય અથવા કોઈ કારણસર આ બંનેના ખાતામાં જે રકમ છે એ રકમમાં પણ તફાવત જોવા મળે। હવે આ વ્યવહાર છે એ વ્યાપારી પોતાનો ચોપડો કયો, તો કે રોકડ, મેળવું, બેંક ખાતું અથવા તો પોતે અલગ બેંક ખાતું બનાવે એમાં નોંધે છે। બેંક આ વ્યવહારો પોતાની ખાતા વહીમાં નોંધશે, પહેલા નોંધશે પોતાની ખાતા વહીમાં। આના પરથી આપણને એક નકલ કે ઉતારો આપશે જેને આપણે શું કહીએ છીએ, પાસબુક। આમ વ્યવહાર એક છે વિદ્યાર્થી, નોંધનારા બે જણા, વેપારી અને બેંક। વેપારી આ વ્યવહાર રોકડ તેમના બેંક ખાતામાં નોંધશે અથવા તો અલગ બેંક ખાતું બનાવ્યું હોય તેમાં નોંધશે। બેંક આ વ્યવહાર પોતાની ખાતા વહીમાં નોંધીને એની નકલ આપણને આપશે જેને પાસબુક કહીએ। એટલે આપણે અહીંયા રોકડ તેમનું બેંક ખાતું અને પાસબુક આ બેનું આપણે શું જોવાનું છે, સિલ્લકની મેળવણી જોવાની। વ્યવહાર એક, નોંધનારા બે જણા, નોંધવાના ચોપડા પણ બે, મારો ચોપડો વેપારીનો ચોપડો એટલે રોકડ બે અને બેંકનો ચોપડો એટલે પાસબુક। આ વ્યવહાર હું રોકડ બેમાં નોંધીશ, આ વ્યવહાર બેંક મને નોંધીને પાસબુક આપશે। આમ કોઈ કારણસર ક્યારે કોઈ ભૂલ થવાને પાત્ર રહી જાય, કોઈ ચૂક થઈ જાય અથવા કોઈ કારણસર આ બેંકમાં અને સિલકમાં તફાવત મળે, દાખલા તરીકે મેં લખ્યા કે બેંકમાં રોકડા ભર્યા રૂપિયા 5000, બરાબર, એટલે આ વ્યવહાર હું નોંધીશ, હું બેંકમાં ભરું એટલે મારી નીતિ અસર થશે, બેંકમાં ભરીએ એટલે બેંક સિલક વધે અને રોકડા ધંધામાંથી જાય, એટલે હું રોકડ મેળવવા નોંધીશ અને બેંક પાસબુકમાં નોંધીને આપશે। આ અગાઉ મારા ખાતામાં બેંક ખાતામાં 1000 રૂપિયા પડ્યા છે, મેં પાછા 5000 બેંકમાં ભર્યા, એટલે ખરેખર મારા બેંકમાં કેટલા રૂપિયા થવા જોઈએ, 6000 રૂપિયા થવા જોઈએ। પણ કોઈ ભૂલ થઈ જાય પરિણામે આ વ્યવહાર હું લખવાનું ભૂલી જાય, કામને પરિણામે સમય ન મળ્યો હોય અથવા ખૂબ ઘરાકી હોય, કોઈ બી કારણસર, તબિયત સારી ન હોય, કોઈ પણ કારણસર મેં આ 5000 અહીંયા લખવાના રહી ગયા અને બેંકે લખી નાખ્યા, પરિણામે મારે ચોપડામાં કેટલા રૂપિયા બતાવે, 1000, બેંકની પાસબુકમાં કેટલા બતાવે, 6000, રોકડ મેળ બેંક ખાતામાં મારા 1000 રૂપિયા છે, કારણ કે આ વ્યવહાર મારે લખ્યો નથી, બેંકે આની નોંધ કરી દીધી એટલે બેંક ખાતામાં મારા કેટલા ત્યાં બોલાય, 6000, મારો ચોપડો વેપારીનો ચોપડો એટલે રોકડ બેંક અને બેંકનો ચોપડો એટલે પાસબુક, મારા ચોપડામાં 1000 સિલક બોલે, બેંકના ચોપડામાં 6000 સિલક બોલે, બંનેની સિલકમાં શું જોવા મળે છે આપણને, તફાવત જોવા મળે છે। તો આ તફાવત કેમ આવ્યો, કેમ મારા 1000 અને કેમ બેંકમાં 6000, એવો કયો વ્યવહાર જે મારે શોધવાનો અને બંનેની સિલક મેળવણી કરવા માટે હું જે પત્રક બનાવું છું તે પત્રકને બેંક સિલક મેળ કહેવાય, એટલે લખી રહ્યા છો બેંક ખાતા પ્રમાણેની બાકી એટલે આ બાકી, પાસબુક પ્રમાણેની બાકી એટલે આ બાકી, મળતો તફાવત તફાવત આવ્યો હતો આમાં 1000, આમાં 6000, 5000 નો તફાવત આવ્યો, કારણો શોધવાના
એકાવન નંબરનું પાનું કાઢશે ખાતું અને મને મારું